નેતનલી ને મામા ને ત્યાં ગયા ઘણા દિવસ થઈ ગયા, અરે પાછા આવવાનું તો નામ જ નથી લેતા. મને લાગે છે કે ત્યાં બહુ ગમી ગયું છે ને, અરે આપણને તો સાવ ભૂલી ગયા લાગે છે. હા રાજા, નેતા તેને મામાના ઘરે ગઈ ઘણા દિવસ થઈ ગયા, હવે એમને બોલાવી લેવા જોઈએ. પિતાજી, ક્યારે કે બેટા તમે મને યાદ કરી અને હું આવી ગઈ. તમારા બંને વિના હું જ્યાં જાતી ક્યાંય ન રહી શકું. નેતાજી, સાસરે ગયા પછી શું કરશો તમે? અરે ભાઈ, માં દીકરી ઘણા દિવસે મળ્યા છો ને, તમે શાંતિથી વાત કરો. હા, હું હમણાં જ આવું છું. શું વાત છે નેતલદે? મામાને ત્યાંથી બહુ ગમી ગયું, ત્યાંથી આવવાનું નામ જ નથી લેતા. અને આ વખતે મામાને ત્યાંથી આવ્યા પછી તમારા તો કઈ રૂપરંગ જ બદલાઈ ગયા છે. હા, શું વાત છે? ના ના મા, એવું તો કાંઈ નથી. બેટા નેતલદે, માં પોતાના સંતાનોના મનની નાનામાં નાની વાત પણ એમને જોઈને સમજી જાય છે. હા માં, તમારી વાત સાચી છે. હું મારવાડથી જ મારા મનમાં કોઈને વસાવી લાવી છું. કોણ છે ભાગ્યશાળી? માં, ભાગ્યશાળી તો હું છું. તે મારા મનમાં વસી, તે રણુજાના રાજા અજમલજીના કુંવર રામદેવજી છે. તેમના નામના ધર્મની ધજા રણુજામાં ફરકે છે. હું તેમને મનોમન મારા જન્મોજન્મના ભરથાર માની ચૂકી છું માં. તારી આ વાત સાંભળી હું ખૂબ ખુશ થઈ છું. હું આજે તમારા પિતાજીને વાત કરું છું અને પુરોહિતજીને કહી અને મારવાડ મોકલું છું.